દેશની રાજધાની દિલ્હીમાં ફાટી નીકળેલ હિંસાની સીધી અસર નવસારી જિલ્લામાં થતા ચીકુ પર પડી છે અમલસાડી સ્વાદિષ્ટ ચીકુનું સમગ્ર માર્કેટ દિલ્હી પર નિર્ભર રહેતું હોય છે જે હિંસાને કારણે ચીકુની ટ્રકના પૈંડાઓ થંભી જતા અંદાજી ચાલીસ લાખની રોજની ખોટ ખેડૂત વેપારીઓ અને મંડળીઓને પડી છે આમ તો અન્ય રાજ્યમાં પણ ચીકુનું ઉત્પાદન થાય છે પરંતુ ગુજરાતમાં ખાસ કરીને નવસારીના અમલસાડી ચીકુનો મીઠો મધુર સ્વાદને લઈને દિલ્હીમાં ખૂબ માંગ રહી છે અમલસાડથી રોજની પચ્ચીસ જેટલી હેવી ટ્રકો દિલ્હી જઈને ચીકુનો માલ ઠાલવતી હોય છે અને એક ટ્રકમાં સોળસોથી બે હજાર બોક્સ ચીકુ ભરવામાં આવે છે પરંતુ કેટલાક દિવસોથી ચાલતી હિંસાને લઈને ચીકુની ડિલિવરીમાં અગવડતા પડી રહી છે અગવડતાને લઈને આજે જિલ્લાની ચીકુ મંડળી બંધ રખાતા મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે વાવાઝોડું કારણે ચીકુના પાકને નુકસાન થયું હતું ત્યારબાદ દિલ્હીની હિંસાએ પણ ખેડૂતો અને સહકારી મંડળીને નિરાશ કરી દીધા છે જેને લઈને દિલ્હીના સ્વાદ માટે ચીકુની સપ્લાય બંધ થઈ ગઈ છે અમારી મંડળી ચીકુ અને કેરીનું પુલિંગ કરે છે ચાલુ વર્ષે ચીકુનો પાક શરૂઆતમાં નબળો દેખાતો હતો પરંતુ ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિનામાં ખૂબ જ સારો પાક આવ્યો ભાવ પણ ખૂબ જ સારા રહ્યા એને કારણે લોકોને માં આનંદની લાગણી હતી અને લોકો એમ વિચારતા હતા કે આ વર્ષે ચીકુ સારામાં સારા થશે પરંતુ છેલ્લા ત્રણ ચાર દિવસથી દિલ્હીમાં અને ઉત્તર પ્રદેશમાં જે તોફાનો થયા એને કારણે ચીકુના પાકના ભાવમાં એકદમ ગેરાવટ આવી અને પર બોક્સ ચાલીસથી પચાસ રૂપિયાનું નુકસાન લોકોને થયું અને અમારી સંસ્થા અને બીજી આજુબાજુની સંસ્થા એપીએમસી મળીને ચાલીસથી પચાસ હજાર બોક્સ ચીકુના દિલ્હી માર્કેટમાં જાય છે અને ચાલીસ પચાસ એટલે વીસ લાખ રૂપિયાનું ડેઇલી નુકસાન અત્યારે ખેડૂતોને છે જો સમયસર સરકાર પગલાં લે અને પરિસ્થિતિ થાળે પાડે તો ખેડૂત બહુ મોટા નુકસાનમાંથી બહાર નીકળી શકે એટલે અમારી સરકારને વિનંતી છે કે આ પરિસ્થિતિ જેમ બને તેમ જલ્દી થાળે પાડે એવી અમે ખેડૂત વતી વિનંતી કરીએ છીએ ચીકુ ઉદ્યોગમાં શું છે કે ત્યાં તોફાન છે એને કારણે કોઈ ગ્રાહક લેવા આવતું નથી બહાર મંડીમાં જે દિલ્હીની સાઈડની મંડી પણ માલ જાય છે ત્યાં પણ થોડુંક તોફાનને કારણે ટેમ્પા બહાર જતા નથી એને લીધે ઘણું નુકસાન છે ઓકે એટીસી ન્યૂઝ નો ઉસાર છે